ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું નારિયેલ બટેટાનું શાક. તો એના માટે આપણે આ નારિયેલની મલાઈ જે જાડી આ રીતની આવે એ લીધેલી છે. આવું જાડું હોય ને મલાઈ એ લેવાની છે. અને થોડુંક આપણે આ રીતે કાપીને લીધું છે અને થોડુંક આપણે ગ્રેવી માટે લીધું છે. એટલે આપણા બે નારિયેલની મલાઈ છે. અને બટેટા આપણે ચાર મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે પાતળા કાપ્યા છે. ઓમ મોટા છે પણ આ રીતે પાતળા છે તો પાકવામાં વાર નહીં લાગે એમ. અને આપણે આ લીલા ધાણા લીધા છે આખા ડાંઠિયા હાથે જ. અને લીલા મરચાં, કેમકે આપણે તીખાસામાં મરચાંથી જ લેવાની છે, તો ચારથી પાંચ મીડિયમ તીખા મરચાં આપણે લીધા છે. થોડુંક આદું આ રીતે કટકા કરીને લીધું છે. અને કાજુ આપણે થોડાક પલાળી લીધે, અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળીને લીધા છે એમ. એટલે આને ગ્રેવીમાં નાખશું આપણે. હિંગ લીધી છે વઘાર માટે થોડીક, અને જીરું, આખું જીરું વઘાર માટે થોડુંક લીધું, અને અડધું લીંબુ લીધું છે, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે અને પાણી. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેહું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખશું. તો એક ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેહું. તો તેલ ગરમ થાય તો આપણે જે પીસવાનું છે એને આમાં મિક્સરમાં લઈ લેવું. તો આ મિક્સર જારમાં આપણે કાજુ નાખી દેહું અને આદું ને મરચાં અને આ નારિયેલ. તો આ બધું આપણે પીસવાનું છે. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું એમ, કેમકે કાજુ છે એટલે થોડુંક પાણી તો આપણે આમાં જરૂર પડશે જ એમ. તો થોડુંક એમાં પાણી નાખશું અને આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. એકદમ સરસ વ્હાઈટ ગ્રેવી થઈ ગઈ આપણી છે ને, કાજુ ને નારિયેળનું. તો આને આપણે કાઢી લેવું. અને આમાં આપણે આને પીસી લેવું, ધાણા પાછીને બધું. આપણે પહેલાં એમ લાગશે કે નથી હમાતું, પણ એ પીસાઈ જાય ને, એકાદો આટો ફરી જાય એટલે બધું એકદમ અસલ હમાઈ જાય એમ. તો ધાણા ભાજી આપણે ધોઈને જ લીધી છે. આમાં આપણે લીંબુ નાખી દઈશું. અને આપણે પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખશું એમ. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું નાખશું. અને હિંગ. તો હવે આપણે એમાં બટેટા નાખી દેવું. તો બધા બટેટા આપણે એમાં રાખી દેવું આ રીતે. થોડુંક આપણે મીઠું નાખી દેવું. બટેટાને તેલમાં તેલમાં પાકવા દેવું. થોડીક વાર ઢાંકી દેવું એટલે બટેટા ફટાફટ પાકી જાય આપણે. ઢાંકીને એને પાકવા દેવું, વચ્ચે હલાવી લેવાનું એવું હોય તો. અને ત્યાં સુધીમાં આપણે આને પીસી લેવું ધાણા ભાજીને. તો આને આપણે ચારથી પાંચ મિનિટ પકાવી લીધું સારી રીતે. વચ્ચે વચ્ચે એક બે વાર હલાવી લેવાનું. તો બટેટા આપણા એકદમ સરસ પાકી ગયા છે, ભાંગી જાય એવા. તેલમાં તેલમાં જ અસલ પાકી ગયા છે. જીરા અને બટેટાનો ટેસ્ટ એકદમ બેસ્ટ, જીરાનો વઘાર. આમાં આપણે આ નારિયેળ જે રાખ્યું હતું એ નાખશું.
થોડુંક રાખું ગાર્નિશ માટે. ગેસ ધીમો રાખતી થોડુંક. હવે આપણે આમાં જે આપણે આ વ્હાઈટ બનાવી હતી ગ્રેવી એ નાખી દે હું. મિક્સ કરી લઉં. હવે આપણે આમાં આ લીલું જે પીસ હતી ધાણા ભાજીની ચટણી એ આપણે આમાં નાખી દઉં. મિક્સ કરી લેવું. હવે ગેસ વધારી દેવું. આમાં આપણે થોડુંક પાણી નાખીશું તો પાણી આપણે મિક્સરમાં નાખીને જ નાખી દેવું. બધું ટેસ્ટ એમાં આવી જવો જોઈએ એમ. આ રીતે કેમ કે કાજુ નહીં ખાશ એટલે ગ્રેવી થોડીક ઘાટી થાય એટલે થોડુંક પાણી એમાં આપણે નાખવું પડે એમ. મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર હોય તો પછી નાખવાનું એમ. જો છે ને ઘાટું થાય ને એટલે થોડુંક પાણી એ પ્રમાણે આપણે નાખવું પડે એમ. તો હજી થોડુંક પાણી નાખીશું આપણે. તો એક કપ જેટલું પાણી આપણે આમાં નાખીશું. તો તમે તમારા હિસાબે આમાં વધારે ઓછું કરી શકો જેવી ગ્રેવી ઘાટી પાતળી જોતી હોય એ પ્રમાણે એમ. તો આને આપણે થોડીક વાર ઢાંકીને પાકવા દે હું, એકાદ મિનિટ માટે જ. તો આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું, ખાલી ઉકળી જાય એટલી વાર જ રહેવા દેવાનું, બાકી બધું પાકેલું જ છે. આપણે ખાલી ગ્રેવી થોડીક વાર પાકી જવી જોઈએ આ રીતની. આનો વિચાર આવ્યો અમને નારિયેળ પાણી પીતા પીતા, કે નારિયેળ પાણી આપણે મલાઈ ખાતા હોય તો આપણે એનું આપણે શાક બનાવી શકી બટેટા હે આ રીતનું એમ ગ્રેવીવાળું. તો એકદમ સરસ ઘાટી ગ્રેવી થઈ ગઈ છે. તો ગેસ આપણે હવે બંધ કરી દેવું, નીચે ઉતારી લેવું અને આપણે સર્વ કરીશું. કુસકુમને બહુ ભાવશે, એને નારિયેળ બહુ ભાવે ને બટેટાય બહુ ભાવે એટલે આ શાક એને પરફેક્ટ ભાવશે એમ. બહુ ભાવે ને આવું નારિયેળવાળું. આવું તો આમાં આપણે બીજા કાંઈ મસાલા નથી નાખ્યા એક્સ્ટ્રા, ખાલી જે આપણે ઘરમાં હોઈએ જ ધાણા ભાજી મરચાં ને એ જ બધું નાખ્યું. મસ્ત લાગે નારિયેળનો ટેસ્ટ એકદમ. આપણે આ નારિયેળ રાખ્યું હતું એ ઉપર રાખી દે હું ગાર્નિશ માં રીતે. તો તૈયાર છે આપણું નારિયેળ બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ નારિયેળ બટેટાનું શાક.